ધોરાજીના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6 અને ચમાલિયા અને ફૂલવાડી તેમજ દરબારીવાડ વિસ્તાર નગરપાલિકા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં જ હાલ કચરા કલેક્શન સેન્ટર અને પેકેજિંગ સેન્ટરની બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં 6000થી વધારે લોકોના, દરેક ધર્મના લોકો અને ધાર્મિક સ્થળો આવેલા છે. આ જ વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા પેકેજિંગ સેન્ટર અને કચરા કલેક્શન સેન્ટર બનાવવાનું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિકો થોડાક સમય અગાઉ બિલ્ડિંગ બનાવાતું તેનો વિરોધ પ્રદર્શન કર્યો હતો, પરંતુ નિંભર તંત્ર કોઈ યોગ્ય કામગીરી કરી નથી અને કચરા કલેક્શન અને પેકેજિંગ સેન્ટરનું બિલ્ડિંગ બનાવવાનું કામ હાલ પણ ચાલુ છે, જેને લઈને કાલે પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને હજુ પણ વિરોધ યથાવત છે. આજે વોર્ડ 1 અને 6 અને ચમાલિયા અને ફૂલવાડી તેમજ દરબારીવાડ વિસ્તારના રહીશોએ એકત્ર થઈને ધોરાજી પ્રાંત કચેરીએ આવેદન પાઠવ્યું હતું અને નગરપાલિકા તંત્ર જે કચરા કલેક્શન અને પેકેજિંગ સેન્ટરનું બિલ્ડિંગ બનાવવામાં આવે છે તેની જગ્યાએ આંગણવાડી અને હોસ્પિટલ તથા અન્ય લોકોની નડતર ન થાય તેવું બિલ્ડિંગ બનાવાય તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જવાબદાર અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું અને જો હજુ આ કામગીરી બંધ નહીં કરવામાં આવે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. નામ સલીમભાઈ શેખ, ધોરાજી શહેર આગેવાન. આજ રોજ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6 ના બધા લોકો અહીંયા આવેલ છે આવેદન પત્ર આપવા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર સાહેબને. તેમને પણ અમે અપીલ કરેલ છે કે સાહેબ આ પ્રોજેક્ટ કોઈ બી હાલતમાં બંધ કરવા આપને વિનંતી છે. અમે વિનંતી બી કરેલ છે કે આ પ્રોજેક્ટ ગંદકીનો એક ઉદાહરણ છે. ત્યાં ગંદકી થાય છે, ત્યાં આનું કેમિકલ નાખીને ધોલાઈ કરશે એવું આખું અમને સમજાવવામાં આવેલ છે ડેપ્યુટી કલેક્ટરની અંદરમાં. એટલે અમે આવ્યા છીએ આજે. અગર આ કામ બંધ નહીં થાય તો અમે ગાંધીજીના માર્ગે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટે જવા તૈયારી રાખેલ છે. આ ડમ્પિંગથી આરોગ્યમાં તકલીફ થાય છે, માણસો બીમાર થઈ જાય અને આના જીવાત કાઢવાથી બચ્ચાને ખંજોર ઉપડી જાય, માણસોને ખંજોર ઉપડી જાય. કારણ કે હું પોતે આ જાતે ડમ્પિંગ જોઈ આવ્યો છું રાજકોટ ગોંડલ રોડ માટે, કે ત્યાંની પરિસ્થિતિ પણ એવી ખરાબ છે કે પબ્લિક રોડ ઉપર આવી ગઈ છે. અમારી માંગણી એ છે કે અહીંયા આંગણવાડી યા કોમ્યુનિટી હોલ બનાવે, તે અમારી માંગણી છે. ડીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.